વિડીયો જોતી હોતો સાચે ખીસ તમને પેલા ચબોડી માના જોતી હતી પણ પછી મને થોડુંક એવું લાગ્યું એટલે પછી મેં બંધ કરી. બરાબર બરાબર. આપણે અમે મને ખબર નહી સાંભળું છું બધી કોમેન્ટો જોઉં છું એવી લખું છું તો મને થોડુંક એમ છે કે હું કરું છું તો ભલે કોઈ બી ને હેલ્પ થાય એવી મારી ઈચ્છા છે. મારા છોકરાઓ બી મને સારું એવું હું કહું કે મારે આટલું કરવું છે તમારા માટે 200 વર્ષ તોય મને આપી દે. ઓકે ઓકે સર ઓકે. એટલે તમારે બુકોની જરૂર છે રાઈટ? હાજી. તો કોઈ લાઈને આપે કે પછી તમે લાવો? ના, એ તો આપની જેવી ઈચ્છા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, મનસુખ રાઠોડ ઉપર અમેરિકાથી એક યુવતીનો ફોન આવે છે. જયેન્દ્ર મિત્રો, આ યુવતી જે છે એ અમેરિકામાં રહી અને મનસુખભાઈ રાઠોડના વિડીયો જોયા હોય, જેથી મિત્રો આ યુવતી મનસુખભાઈની ભાષા અને અંધશ્રદ્ધા જે નાબૂદીના કાર્યક્રમ છે જેનાથી પ્રભાવિત થઈ તે મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે અને કહે છે કે તમને જે પુસ્તકો ગમે એ હું તમને દાનમાં આપવા તૈયાર છું. જે રીતે તો વાતો તે મનસુખભાઈ રાઠોડ સાથે કરી રહી છે, તો આવો સાંભળે કે આ યુવતી મનસુખભાઈ રાઠોડ સાથે અન્ય શું શું વાતો કરી અને તે મનસુખભાઈ રાઠોડ તે કેવી રીતે છે પ્રભાવિત. એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમજ મિત્રો, આજે મહિલા મનસુખભાઈ રાઠોડ વિશે કહી રહી છે, તેમજ મિત્રો તમારું પણ મનસુખભાઈ રાઠોડ વિશે શું માનવું છે તમારા વિચારો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. હા બોલો બોલો. આપણે અમેરિકામાં ન્યૂજર્સી. અમેરિકામાં? હા હા. ન્યૂજર્સી પાછું? હા. તમારું? મારે તમારું એક કામ હતું. તમે કહ્યું ને કે તમારે બુકોની એવી જરૂર છે કે? હા હા, એ તો આપણે બોલા લાઇબ્રેરી. હા, એટલે મારે તો કોઈ પ્રોબ્લેમ નથી બીજું. હા, મારે તો મેં સાંભળ્યું એટલે મારી ઈચ્છા છે હું નાનું મોટું મારી શક્તિ પ્રમાણે કરતી. ઓકે ઓકે. બેન તમારું નામ શું છે? માલતી પટેલ. માલતી બેન પટેલ, બરાબર. તમારી ઉંમર કેવડી છે? તમને કેટલી લાગે? 50-60 વર્ષ છે. 55-60 વર્ષ. પછી મને થોડુંક એવું લાગ્યું એટલે પછી મેં બંધ કરી. બરાબર બરાબર. આપણે મને ખબર નહી સાંભળું છું બધી કોમેન્ટો જોઉં છું એમની લખું છું તો મને થોડુંક એમ છે કે હું કરું છું તો ભલે કોઈ બી ને હેલ્પ થાય એવી મારી ઈચ્છા છે. મારા છોકરાઓ બી મને સારું એવું હું કહું કે મારે આટલું કરવું છે તમારા માટે 200 વર્ષ તોય મને આપી દે. ઓકે ઓકે સર ઓકે. એટલે તમારે બુકોની જરૂર છે રાઈટ? હાજી. તો કોઈ લાઈને આપે કે પછી તમે લાવો? ના, એ તો આપની જેવી ઈચ્છા. તમારે બુકો લાઈન તમને આપી દે તમે જેટલી કહો જે કહો. મારી તાકાત 10-15 હજાર સુધી હું આપી શકું. ઓકે સાહેબ. હાજી હાજી. 10-15 હજાર હું તમને કોન્ટેક્ટ નંબર એક હું એ ભાઈને જ કહું છું એ તમને થશે અમદાવાદમાં જ છે મારી માટે. બરાબર બરાબર. ને તમને પહોંચાડી દેશે. ઓકે ઓકે સાહેબ, થેન્ક યુ. અને બીજું બી કઈ બી નાનું મોટું હોય જો ભગવાન મને જો છે અને કોઈ બી ને જરૂર હોય તો હેલ્પ. સાચી વાત સાચી વાત છે. કઈ આપણે કરી શકીએ એમ નથી. સાચી વાત છે. ને તમારા વિડીયો હું બહુ સાંભળું છું. બરાબર. અમુક સાચી વાત છે. અંધશ્રદ્ધા જ કહેવાય. તમારી વાત સાચી છે. મારા છોકરાઓ બી એવું છે એમ જ છે બધા. હા, એટલે જો તમે મને કહો કે અને જો એથી વધુ જરૂર હોય તો મને કહો. તમારે જરૂર કેટલી? મારે તો હું છે આપડા લાઇબ્રેરી છે અને એની અંદર હું છોકરાઓને જે વાંચવામાં જેટલા પુસ્તક વધારે હોય એટલું આપણા માટે સારું કહેવાય. કેમ કે અત્યારે કાયદાના બધી 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 બધાય બધાય નોલેજ ને આપણે અત્યારે પુસ્તકો જોઈએ. એટલે જે તમારી ઈચ્છા હોય એ તમારે કરવા. કેમ કે અમારે કેવું છે કે કોઈની પાસે માંગવું એ નહીં, તમે તમારી ઉદારતાથી દો એ બરાબર છે. પણ બોલું છું કે હું માંગુ અપેક્ષા એ એક માંગણ વૃત્તિ છે. ના, હું એવું નથી. તમારી વાત સાચી છે. મારી અપેક્ષા છે ને એ માંગવાની વૃત્તિ છે.
પણ જે તમે તમારા દિલથી આપો છો એ ઉદાર થશે. નહી આ એવું છે, જો અત્યારે તમે રિંગ કરી, હવે આ તમારો જે કોલ છે ને એ વોટ્સઅપ કોલ હોય, તમે અહીંયાથી હોમ કોલ ન કરી શકો, પણ તોય અમે તમારું છે ને સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું હોય, એટલે જો તમારી ઈચ્છા હોય અને તમે મદદ કરવા માંગતા હશો તો આપણે યુટ્યુબ માં પણ ચડાવશું તમારું નામ ઠામ ને એવું કે ભાઈ આ બેને. ના મને એવું તો નથી જણાવું હે, જાગૃતતા આવે. આ જે ઓડિયા છે ને એ એક જાગૃતતાનું કામ છે. ભાઈ જો અમેરિકા ની અંદર પણ માણસ અંધશ્રદ્ધા માંથી મનસુખ રાઠોડ ના ઓડિયો સાંભળી અને માણસ માં પરિવર્તન આવે છે. અમેરિકાની અંદર પણ અંધશ્રદ્ધા માંથી બહાર નીકળવાનો એક પ્રયત્ન જબરજસ્ત ચાલુ છે, અને અમેરિકાના પણ મનસુખભાઈ ને સાંભળે છે એવું સાબિતી થાય એમ. પણ પેલું છે ને હું જે બોલી ને અહીંયા વ્હાઈટ ને બ્લેક નું છે તમે મને જણાવો જો કોઈ એવા છોકરાઓ હોય જરૂર હોય તો તમે મને કહો. લાઈક મને એવું નથી કે મારે એક આટલું છે, તમારો વિડીયો જોઈને તમે બિલીવ કરો. હું જયારે 8-10 વર્ષ ની હતી, મારા ફાધર અમે મારા ફાધર હાલમાં 90 વર્ષ ના છે, મારી જોડે ને તમારી મધર કોણ બનશે? તો મારા ફાધર જો નસીબ માં નહીં હોય તો નહીં આવે ગમે તે. નમન નમન મે અરે બહોત નમન હે નાદાન. હા એ બધું એમને બધું જ ખબર છે, બધું જ એમ જ આમ મૂર્તિ માં જ બધું. ઈ છે ને કબીર સાહેબ નો દુઓ છે કે નમન નમન મે ફેરે બહોત નમન હે નાદાન, ઘડીક થઈને પગ્યા લાગ્યા કરે ને ઈ માણસ હરામી પણ હોય. હા એ એવી રીતે જે બધું અમને એક્સપ્લેન બહુ કરે બધું, એટલે મને તમે જોયું ને પણ મને યાદ આવે કે માય ફાધર વોઝ રાઈટ, એટલે માતા તો જ ના કરે તમારી જેમ જ બધું કે એ માતાને તમે ફૂલ ચડાવો તો બીજે દા કર્મનું તમે લો છો. હા એટલે એવું બધું કે તો એટલે અમને આપણે રાજકોટ જિલ્લાનું કોટડા સાંગાણી તાલુકા છે. હા અહિયાં સંત રોહિદાસ લાઇબ્રેરી આ નંબર માંથી કરાવા ફોન આવે ને કુરિયર વાળા ના કોઈ ને એટલે વાત થઈ ગઈ. આ તો હું એ ભાઈ ને કહું એટલે એ પ્રમાણે તમને જે કઈ પેલું તમે કહેશો એ પ્રમાણે તમારે ત્યાં કુરિયર આવી જશે. ઓકે ઓકે સાહેબ ઓકે. બીજું તમે જી હા કઈ અમદાવાદ થી આવવાનું? કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. બીજું નવીન માં જણાવો. નવીન માં તંગ નહીં, બધું મજા. આપણે અહીંયા અમેરિકામાં અત્યારે કેટલા વાગ્યા છે?
મારે બી અલગ ક્લાસ પત્યો ને એટલે હું બે થી શીખાય હું હર્બલ લાઈફ ન્યુટ્રિશન હર્બલ લાઈફ બોલે તો હર્બલ લાઈફ ન્યુટ્રિશન હા 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 બરાબર બરાબર ગાંધીનગર ની બાજુમાં કોલવડા ગામ છે કોલવડા ઓકે આપણે લેવા પટેલ ના કડવા પટેલ અમે અમારા કુળદેવી આવા ઉમિયામાં ઉમિયામાં હા અમે કડવા પટેલ રાજકોટ જિલ્લાના રામોદ ગામે આવજો કરું મનસુખભાઈ હું એક બે વીક માટે જવાનું છું કારણ કે મારા હસબન્ડ ની અસ્થિનું છે બરાબર બરાબર તમે અત્યારે કઈ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં સારું પણ આવો તો અમારી મહેમાન ગતિ કરજો તો મજા આવશે નહી તો અહીં કોઈ વાર આવીશ તો જરૂર આવીશ બે વીક માટે આવું છું પણ હું આ તમારો નંબર આપું છું કે ભાઈ તમને વાત કરશે જે કઈ જરૂરી હોય ને તમે એમને વાત કરજો ઓકે આપણે જે કઈ આપણે આ ચર્ચા થઈ એ આપણે યુટ્યુબ માં મૂકી તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને હા તો એમાં અમુક અમુક વસ્તુ હા અમુક અમુક વસ્તુ હોય ને અમે કાપી નાખશું હો અમેરિકા પણ અમેરિકાનો વિસ્તાર ક્યાં લખવાનો અમેરિકા થી માછી ના ફોન આવ્યો તો ઈ ન્યુજર્સી ન્યુજર્સી નીતિનભાઈ બોસ્ટન માં ન્યુજર્સી માં છું હાજી 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 કઈ વાંધો અમેરિકા થી લખશો એમને બીજું નો કઈ વાંધો નહીં ઓકે માળિયા હું આ ભાઈ ને કહી દઉં છું ભલે ભલે માળી તમે તમારે 20-25 હજાર સુધી નું હું એમને કહી દઉં છું અને તમે કરી જે કઈ હોય જરૂરી એક એમને લખાય ઓકે સર ઓકે હા હા ત્યારે બી જરૂર પડે તો મારી તાકાત પ્રમાણે મને પૂછજો હા હું અને તમારા નંબર સેવ કરી લઉં છું તમારું નામ હું લખું આમાં કરી લે આમાં તમારું નામ શું લખું માલતી પટેલ માં હા માલતી બેન પટેલ હા ભલે ભલે માળીઓ હાજી ઓકે ના હું તો ફ્રોડ હોય ને એટલે જલ્દી કોઈને ફોન ના કરું બીક લાગે મને તો હા 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 એટલે પણ આ તો હું સાંભળું છું તમારું બધું એટલે મને એવું નથી કે ગભરામણ ના ના હું તો અમે તો તમારા કોઈ ધ્યાન રાખવું પડે જો અત્યારે બેન કેવું છે મારજી કે અમે એક કલાકાર છીએ પછી આ ભારત દેશ છે ને એની અંદર ભારત છે ને એને એક માન ઉરદમાં બિરદમાન આપવામાં આવ્યું છે કેમ કે ભારત એક એવી માં છે કે એને છે ને અહીંયા કણે ગમે એવા હોય ને તો ભારત હાચવીએ કેમ કે ભારત આ સોમનાથ મંદિરના પટરાગણ ની અંદર એક તકતી મારી છે ધ્રુવ નામનો એરો માર્યો છે એનું ગુજરાતી ટ્રાન્સલેશન કરો ને તો આ જે પવન આવે ને એ અનંતના ઘરનો પવન છે કે આ કોઈ વસ્તી ઉપર કે કોઈ હસ્તી ઉપરથી આ પવન નથી આવતો આ ડાયરેક્ટ તમને કોઈ દરિયાની ફૂંક લાગે છે એટલે આઈનો ગાંધીજી પણ એવો થાય આઈનો જગીદાસ પણ એવો થાય આઈના બારવટિયા પણ એવા થાય આઈના મોદી પણ એવો થાય જો કદાચ પાકિસ્તાનનો વડાપ્રધાન જો મોહમ્મદ અલી જીણા દીધો હોય ને તો પણ અમારી પાને લઈ આપ્યો છે એટલે ધન્ય હો ધરતે ભારતી ભૂમિની વંદુ તને નાવડી ધન્ય હો ધન્ય ભારત ધરતી આ ભારતની ધરતી એવી છે કે અહીંયા સુંત સંત સુરાની આ ધરતી છે એટલે અહીંયા કણે આ વાંજણી નથી અહીંયા તો એવા નરની છે કે જગતને આંભને ટેકા દે એવા અહીંયા એવા થાય આ ભારતની અંદર બાબા સાહેબ આંબેડકર એવાથી ભારતના વિશ્વના જો મહાન વિદ્યાર્થી હોય તો બાબા સાહેબ આંબેડકર થયા પહેલા તો હતું જ ને લાઈક મને યાદ છે હું જયારે સ્કૂલમાં મેં સ્કૂલ લગભગ 65 માં શરૂ કરી હું અહીં આવી ત્યાં સુધી મને ખબર છે કે એવું નથી થતી પણ એવું હરિજન બી ના બોલાય પણ એમથી હું આ નીચી જાતિમાં બહુ ભેદ હજી છે બેન હજી છે હજી જે ગામડાના માણસો છે દેશ વિદેશમાં સિટીમાં મેગા સિટીમાં ન્યા નથી પણ જે ગામડામાં કઈ કામ જ નથી જે હાવ નવરી બજાર છે લુખા છે એ હજી એવું માને છે તમે વિચાર કરો મારા છોકરાઓને એવી
બંને આવવાના છે, 4 દિવસ માટે જ આવવાના છે. હાજી હાજી, કઈક મારા હસબન્ડ ની અસ્થિ માટે. એ લોકોને ઈચ્છા છે તો મારા પસીન સદર ને કહ્યું છે કે અમારી માટે તમે શોધી રાખજો, અમારે ગરીબો એને રાખવો છે. હા, કઈ વાંધો નહીં, તમે કહેજો ને. એટલે મારા કઝિન ને કહ્યું છે તમે શોધી રાખ. ઓકે ઓકે, તમે આવજો અહીંયા. તમે જો અહીંયા જુનાગઢ જાઓ ને તો મારું ગામ અહીંયા ગોંડલ થી નજીક જ છે. જેતા રસ્તા માં હે ગીર ગીર છે ને, ઈ જુનાગઢ માં. હા, તો ગીર ગીર મારા કઝિન ને છે અને ફાર્મ હાઉસ ને બધું છે. ઓકે ઓકે, એટલે તે કદાચ જઈ તો હું તમારો નંબર શોટ. ભલે ભલે બેન, હું તમારો નંબર સેવ કરી લઉં. હા, નહીં આવું ને તો પ્રોમિસ કે હું તમને બીજી વારે મળીશ. માલતી બેન.